બીજી તરફ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ડમ્બર ચાલકે એક 13 વર્ષના બાળકને અડફેટે લીધું છે, ત્યારે ઘટના બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા એક જ દિવસમાં બિન અધિકૃત 87 ભારે વાહનોને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત ભારે વાહન ચાલકો માટે સવારે 8 થી રાત્રિના 11 વાગ્યા સુધી પ્રવેશ પર પ્રતિબંધ પણ લગાવાયો છે. જો કે આ અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા પૂર્વ વિસ્તારમાં એક દિવસની ડ્રાઇવ રાખવામાં આવી હતી, તે સમયે 49 જેટલા ભારે વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં જે જાહેરનામું છે એ પ્રમાણે સવારે 8 થી લઈને રાત્રે 23:00 સુધી શહેરમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે સંદર્ભે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવેલી અને એક જ દિવસમાં 87 જેટલા ભારે વાહનો જે છે એ ડિટેન કરવામાં આવ્યા છે. આગળ પણ આ પ્રકારની કાર્યવાહી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવશે. શહેરના જે એન્ટ્રી પોઈન્ટ્સ છે, ખાસ કરીને નારોલ, વિશાલા, નરોડા, ચાંદખેડા આ વિસ્તારોની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ પર ટ્રાફિક પોલીસ નજર રાખી રહી છે અને કરવામાં આવતી કામગીરીમાં જો આ વાહનો પ્રતિબંધિત સમયમાં આવે છે તો એમને ડિટેન લેવાની કામગીરી જે છે શરૂ છે.